કુતિયાણા શહેરમાં પાલિકાનો વહીવટ ખાડે ગયો છે. સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને ખાસ કરીને પીવાના પાણીના ધાંધિયાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી શાસન દરમિયાન આ પ્રકારનો વહીવટ જોવા મળી રહ્યો છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે. કુતિયાણામાં વહીવટી શાસન હોવાને કારણે લોકો અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, જેમાં પ્રાથમિક સુવિધાઓ પણ પાલિકા તંત્ર પૂરું પાડી શકતું નથી. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં 10-10 દિવસે પીવાના પાણીનું વિતરણ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જે અંગે પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓળેદરાને જાણ થતાં તેઓએ તપાસ હાથ ધરી હતી. ત્યારે ડેમમાં પાણીનો જથ્થો ન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને દેવશીભાઈ નામના સેવાભાવી ખેડૂતે પોતાના કૂવામાંથી વિનામૂલ્યે પાણી આપવાની તૈયારી બતાવી છે, જેને લઈને પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે. ગાંધી ડેમમાં પાણી ઘટી ગયું છે તો તાત્કાલિક વ્યવસ્થા શું કરવાની? તાત્કાલિક પાણી ઘટે ગુ ભાઈ, દર વર્ષે અમારે આ પોઝિશન હોય ઉનાળામાં, તો મામલતદાર સાહેબ ને કીધું, ચીફ ઓફિસર ને કીધું, કીધું 1.5 વર્ષ થયા તો વહીવટદાર શાસન છે તમને ખબર છે, છતાંય મારી ફરજમાં આવે ને આપણા પાણીના બેલી દેવસીભાઈ કે દર વર્ષે પાણી ઘટે, તારે હું દેવસીભાઈ ને એક સિંગલ ફોન કરાવ્યો તો કે બેન તમારે જોતું એટલું લઈ લ્યો, ને આપણે ભગવાન પ્રત્યે પ્રાર્થના કરીએ કે દેવસીભાઈના બોરમાં પાણી ન ડૂકે, કે એક જ આપણો સહારો છે કુતિયાણાનો. ને આવું હમણાં જો સંસદની ચૂંટણી પૂરી થાય એટલે મારે ડેમ પોળું કરાવવું, ડેમ દેવસીભાઈ પોળું ઊંડું કરાવેલી અને આખું, એટલે આપણી પાણીની કોઈ તકલીફ ન લે. પહેલો મુદ્દો મારો એ છે કે મને 50 ફૂટ ઊંડું ને ફરતું સોરસ ડેમ કરી દો એટલે અમારા કુતિયાણાનો પ્રશ્ન ન રહે. એટલે આજુ ખાસ ધક્કો ખાધો, દેવસીભાઈનું પાણી લીધું, કે બહુ ગામમાં પાણીની તકલીફ છે અને વહીવટદારનું શાસન હોય એટલે એ તો કોઈ ધ્યાન દે નો. એટલે ફરજિયાત મારી ફરજ આવે કે મારું ગામ છે, મારા નાગરિકો છે, તો મારે એની પાણી પહોંચાડવું મારી ફરજમાં આવે, એટલે દેવસીભાઈનું પાણી આજ લીધું અમે.